આજના આપણે વિડીયોની અંદર આપણું ચેપ્ટર કોષચક્ર અને કોષ વિભાજન એના આગળ વધારીએ પેજ નંબર 164 ઉપર એમ તબક્કો આપણે ગયા વિડીયોની અંદર એમ તબક્કા ઉપરના બે ફકરા લીધેલા 164 ઉપર એમ તબક્કાની ઉપર બે ફકરા લીધેલા કે ભાઈ કયા કયા કોષો વિભાજન પામતા હશે કયા કોષો કદી વિભાજન પામતા નથી એની બધી માહિતી પ્રાપ્ત કરી આજે આપણે આગળ વધીએ એમ તબક્કો આંતરાવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ હવે સંભાજનના તબક્કાની શરૂઆત કરીએ મિટોસિસ બરાબર માટે એને એમ તબક્કો કહેવાય કોષના જે કોષચક્ર થતું હશે એનો નાટકીય તબક્કો છે નાટકીય તબક્કો આવું નામ કેમ કીધું એમને કેમ કે આમાં ઘણા બધા ફેરફારો ટ્વિન્સ શું કહેવાય વળાંકો આવતા હોય ટ્વિસ્ટ આવતા હોય ટ્વિસ્ટ વારંવાર કંઈક નવું જોવા મળતું હશે માટે એને નાટકીય તબક્કો કીધેલો છે આની અંદર આ તબક્કાઓમાં કોષના જેટલા પણ ઘટકો આવતા હશે બધા જ ઘટકો પુનઃગઠન થાય એટલે કે ભેગા થતા હશે ફરીથી ભેગા થતા હશે વૃદ્ધિ થતા હશે ડબલ થતા હશે માટે પુનઃગઠન શબ્દ લખેલો છે બરાબર આ તબક્કાની મુખ્ય ખાસિયત એ છે કે જે માતૃકોષો કહીએ આપણે કે જેમાંથી બે કોષો બનવાના છે એ માતૃકોષ અને બાળ કોષોમાં રંગસૂત્રની સંખ્યા મોસ્ટ આઈમ્પી શબ્દ છે સમાન હોય છે માટે એને સંભાજન કહેવાય માતૃકોષોમાં 46 રંગસૂત્ર હશે તો બાળ કોષોમાં પણ 46 રંગસૂત્ર જ રહેશે રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થવાનો નથી બીજી એક મહત્વની વસ્તુ એમ તબક્કો સળંગ પ્રક્રિયા છે એમ તબક્કો એક સળંગ થતી પ્રક્રિયા છે જટિલ પ્રક્રિયા છે માટે આપણે સળંગ સમજી નથી શકતા એટલે આપણે સ્પષ્ટ રીતે એને ચાર ભાગમાં વિભાજિત કરી છે પૂર્વાવસ્થા ભાગના અવસ્થા ભાગનો તરા અવસ્થા ભાગના અંતિમ અવસ્થા એટલે કે અંત્ય અવસ્થા બરાબર બાળકો આવા કોઈ કોષચક્ર જ્યારે ચાલતું હશે એમ તબક્કાની અંદર તો એમ તબક્કામાં આવા કોઈ જ તબક્કાઓના હોય જેમ કે ડેન્ટેનાયન પૂર્વાવસ્થા એટલે પૂર્વાવસ્થા એક શરૂ થઈ ગઈ બરાબર પછી ડેન્ટેનાયન કેમ બીજો અવસ્થા એટલે કે પાંચના અવસ્થામાં શરૂ થશે એવું ના હોય અહીં તો સળંગ થતી ક્રિયા ભાઈ આપણે આવા નામ કેમ પડ્યા બસ અભ્યાસની સરળતા ખાતર બાકી આ તો સળંગ થતી જ ક્રિયા હશે સંભાજનનો જ્યારે એમ તબક્કો છે ખાસ યાદ રાખજો આવા કોઈ તબક્કા હોતા નથી તો હવે આપણે શરૂ કરીએ એમ તબક્કાની અંદર પહેલી પૂર્વાવસ્થા મોસ્ટ આઈમ્પી પ્રશ્ન હા એમ તબક્કો ચલો એ પહેલાં હું તમને કહી દઉં કોષ આવો દેખાય હવે તમને આ કોષની અંદર જ્યારે સંભાજનમાં પ્રવેશ કરવાનો હોય કોષ તો એ પહેલાં કોષની અંદર એક તારા કેન્દ્ર આ રીતે જોવા મળતું હશે જ્યારે કોષની અંદર આંતરાવસ્થાની પહેલાંનો કોષ છે એમ કોષ કેન્દ્રિકા હશે કોષ રસપટલ આવેલો હશે કોષ કેન્દ્ર પટલ છે આ કોષ કેન્દ્ર છે અને એનું આ કોષ કેન્દ્ર પટલ છે બરાબર આ કોષ રસપટલ છે જે આપણે કહીએ આવો કોષ નોર્મલ કોષ છે બરાબર હવે એની અંદર પૂર્વાવસ્થામાં શું ફેરફાર થાય આ કોષમાં તો ધ્યાનથી જો પહેલાં તો પૂર્વાવસ્થાનું સ્થાન ક્યાં તો આંતરાવસ્થાના એસ અને જી ટુને અનુસરતી પ્રથમ અવસ્થા એવું કહી શકાય આંતરાવસ્થામાં કેટલા તબક્કા હતા G1 એસ જી ટુ આવી રીતે હતા તો એસ અને જી ટુ ભાઈ તરત જ આવતી અવસ્થા એટલે એને પૂર્વ પ્રથમ અવસ્થા એમ એટલે એને પૂર્વ અવસ્થા કહેવાય જી ટુ અવસ્થામાં બનેલા જેટલા પણ જી ટુ અવસ્થા એટલે એસ અને જી ટુ કેમ કે ડીએનએ એસ તબક્કામાં બન્યો ને તો એસ અને જી ટુ અવસ્થામાં બનતા જેટલા પણ નવા ડીએનએના અણુ આવેલા હશે એકબીજાથી અલગ નહીં પડ્યા પણ એકબીજાને વીંટળાઈ ગયેલા હશે એટલે કે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે ગોઠવાઈ ગયેલા હશે જાળું બનેલું હશે ડીએનએનું બરાબર આ રંગસૂત્ર જે દ્રવ્ય બન્યું જે હમણાં કીધું ને આપણે આ બધા નવા ડીએનએ બધા આમ શું થતા હશે એની અંદર ભેગા થઈને બેઠા બેઠા હશે હું તમને કહું છું આ એક કોષ રાઈટ અને એનું આ કોષ કેન્દ્ર છે તો આની અંદર આ જે ડીએનએના બધા દ્રવ્યો હશે એ આ રીતે જોવા મળતા હશે આવી રીતે હશે ગૂંચળું ભરી ગયા હશે એની અંદર બરાબર એટલે રંગસૂત્ર દ્રવ્ય કહેવાય આનું નામ શું પડ્યું રંગસૂત્ર દ્રવ્ય બરાબર હવે એનું ઘનીકરણ થાય એટલે પૂર્વ અવસ્થાની ઓળખ કહેવાય ખાસ યાદ રાખજો પૂર્વ અવસ્થાની શરૂઆત થઈ કોનાથી રંગસૂત્ર દ્રવ્યના ઘનીકરણથી ઘનીકરણ થાય એટલે રંગસૂત્ર દ્રવ્ય સ્પષ્ટ થતું જશે રંગસૂત્ર દ્રવ્ય સ્પષ્ટ થાય એટલે કે ધીમે ધીમે એનો આકાર બનતો જશે રંગસૂત્રમાં દોરી જેવા દેખાય છે હવે આપણને એ દ્વિસૂત્રી કે ચતુર્સૂત્રી દેખાવાની શરૂઆત થશે હજુ એકદમ દેખાશે ને પ્યોરલી એનો આકાર સ્પષ્ટ થશે ટૂંકમાં એમ બરાબર રંગ સૂત્ર દ્રવ્ય સ્પર્શ થયું તારા કેન્દ્રો જે હશે એ કોષોના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસતા હશે હવે એ પણ આપણને ખબર છે કે તારા કેન્દ્રો અહીંયા આવેલા હતા તો એક તારા કેન્દ્ર આ બાજુ આવતું હશે બીજું તારા કેન્દ્ર આ બાજુ આવતું હશે એટલે કે વિરુદ્ધ દિશા તરફ પ્રસંગ થવાની શરૂઆત થશે બરાબર બાળકો ધ્યાન રાખજો આજે હું બોલી રહ્યો છું તમને પહેલાં મેં વિડીયો મોકલ્યો હતો ને એમાં જોઈ લેજો કદાચ જો આમાં એડજસ્ટ થતું હશે તો એ વિડીયોનો અમુક ભાગ આ વિડીયોની અંદર હું એડ કરી દઈશ
બરાબર બાળકો તો પૂર્વ અવસ્થાની અંદર આટલા ફેરફારો થયા તારા કેન્દ્રો ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળશે બરાબર પ્રાણી કોષોમાં તારા કેન્દ્રો નહીં હોય ખાસ યાદ રાખજો તારા કેન્દ્રો કે જેનું દ્વિગુણન થયેલું હતું એ તબક્કા દરમિયાન તેવા કોષોના વિરુદ્ધ તરફ ખસશે ઓકે તો કઈ કઈ ઘટનાઓ થઈ તો આની અંદર પહેલાં તો રંગસૂત્ર દ્રવ્ય જે હતું એનું ઘનીકરણ થયું ઘનીકરણ થવાથી રંગસૂત્રો બે એકલ સૂત્રો અને તેમને સાંકળતા સેન્ટ્રોમિયર જે કહીએ આપણે એનાથી જોડાઈ ગયેલું હશે એટલે આ રીતે જોવા મળશે રંગસૂત્ર જે હશે ચતુર્સૂત્રી તો નહીં પણ હવે દ્વિસૂત્રી દેખાતું હશે દ્વિધ્રુવીય ત્રાક સૂક્ષ્મનલિકાઓનું ભેગું થવું વગેરે પ્રક્રિયાની શરૂઆત થાય દ્વિધ્રુવીય ત્રાકનો મતલબ શું થાય આ જે કોષ હતો ને તો એની અંદર જે અહીંયા પેલા તારા કેન્દ્રો હતા જ નહીં તો આ તારા કેન્દ્રોમાં આ રીતે શું થતું હશે દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણની શરૂઆત હશે એના માટે મદદ કોણ કરતું હશે તો કોષરસમાં આવેલું પ્રોટીન જે હશે એ સંગતમાં મદદ કરતી હશે પૂર્વ અવસ્થાનો અંત જેમ જેમ આવતો જાય તેમ તેમ માઇક્રોસ્કોપની અંદરથી આપણે જોઈએ આ કોષને તો એમની અંદર ગોલકી પ્રસાદન અંતકોષરસ ઝાડ કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલ વગેરે જોવા મળતા નથી મતલબ કે તમે ધ્યાનથી જુઓ મેં તમને પહેલાં કોષ કયો બતાવ્યો હતો આવો હતો કોષ કેન્દ્રિકા છે કોષ કેન્દ્ર પટલ છે કોષરસ પટલ છે તારા કેન્દ્રો એક છે હવે આવા થઈ ગયા છે જોઈ લો તારા કેન્દ્ર ડબલ થઈ ગયા ધ્રુવ તરફ ખસતા જતા હશે એટલે ધ્રુવ તરફ પહોંચી ગયા હશે પૂર્વ અવસ્થાના અંતમાં આવું થઈ જાય કોષ કેન્દ્રિકા દેખાતી જ નથી જોઈ લો આની અંદર નથી ને અને રંગસૂત્રો તમે જોઈ લો દ્વિસૂત્રી દેખાઈ રહ્યા છે બરાબર તો આ જે પૂર્વ અવસ્થાનો અંત આવી ગયો બરાબર બાળકો તો આ વિડીયોમાં આપણે આટલું જ ભણીશું નવા વિડીયોમાં આપણે પાંચના અવસ્થાનો તબક્કો લઈશું બરાબર બાળકો તો ત્યાં સુધી આવજો બાય